હરિ આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવજીવન એના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે આઠ નંબરનો મુદ્દો કે જેનો વિષય છે ઈશ્વર સૃષ્ટિ અને જીવસૃષ્ટિ એટલે બે પ્રકારની સૃષ્ટિ એનો વિષય છે એનું પઠન કરીશું શાસ્ત્રો કહે છે બે પ્રકારની સૃષ્ટિ છે એક ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવ સૃષ્ટિ ઈશ્વરે આ સુંદર જગતનું સર્જન કર્યું છે આનંદમય સર્જન કર્યું છે સમગ્ર સૃષ્ટિનું સર્જન આનંદમાંથી જ થયું છે આનંદ જ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે અને આનંદમાં જ સમગ્ર સૃષ્ટિનું વિસર્જન થાય છે પરંતુ મને કે તમને જગતમાં ભાગ્યે જ આનંદ દેખાતો હોય છે કારણ કે આ સૃષ્ટિ જેવી છે તેવી ભાગ્યે જ આપણે એને જોતા હોઈએ છીએ ભાગ્યે જ એની સાથે એ રીતે સંપર્ક કરતા હોઈએ છીએ ઈશ્વરે તો પંચ મહાભૂતમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું આપણો દેહ મન બુદ્ધિ એ પણ ઈશ્વરની રચના છે પણ આ સૃષ્ટિની સાથોસાથ બીજી પણ એક સૃષ્ટિ છે અને તે છે જીવ સૃષ્ટિ આપણા પોતાના રાગ દ્વેષ ક્રોધ કામ ઈર્ષા આત્મતિરસ્કાર આ બધા વિકારો આપણે જ રચેલા છે તે આપણા સર્જન છે અને આપણી રચેલી સૃષ્ટિ છે એટલે આપણી અંદર રહેલા રાગ દ્વેષ વગેરે જે ષડ છે એ ષડ દ્વારા આપણે આપણી સૃષ્ટિનું સર્જન કહીએ છીએ અને જેને જીવ સૃષ્ટિ કહીએ છીએ જેના ચશ્મા પહેરીને જ આપણે ઈશ્વરની સૃષ્ટિને જોતા હોઈએ છીએ એટલે આપણે રચેલી સૃષ્ટિના અનુસંધાનમાં જ આપણે રચેલી સૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ આપણે ઈશ્વરી સૃષ્ટિનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ સપ્તમો જેવી રીતે હું મારા સંસ્કાર પ્રમાણે મને ગમે તેવા જગતની રચના કરું છું મારી વ્યક્તિગત સૃષ્ટિનું સર્જન કરું છું તેવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ મન કોઈક પ્રકારનું સર્જન કરતું હોય છે મનને એવી ટેવ જ પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવે એટલે નિજ સંસ્કાર પ્રમાણે તે વસ્તુ ઉપર કોઈને કોઈ પ્રકારના આરોપો આરોપો કરીને જ તેને જુએ છે એટલે આપણે આ દુનિયાની કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો આપણે આપણી દ્રષ્ટિએ જ એ વસ્તુનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ અને આપણી રીતે જ આપણે એ વસ્તુ ઉપર કંઈ કોઈને કોઈ આરોપ પ્રત્યારોપ કે અધ્યારોપ કરતા હોઈએ છીએ અર્થાત ઈશ્વરની સૃષ્ટિને જેવી છે તેવી જોવાને બદલે પોતાની રચેલી સૃષ્ટિના ચશ્માથી માણસ જોતો હોય છે પોતાની અંદર રહેલા સડ રીપોના વિકારો દ્વારા પોતાના મનમોહ જેવા પ્રકારના વિચારો હોય એ પ્રમાણે જ આપણે ઈશ્વરની સૃષ્ટિનું પણ મૂલ્યાંકન કરતા હોઈએ છીએ ભૂતકાળમાં જેનાથી સારો અનુભવ થયો હોય તેના પ્રત્યે રાગ જેનાથી ખરાબ અનુભવ થયો હોય એના પ્રત્યે દ્વેષ પોતાની દૃષ્ટિએ અનુકૂળ અનુકૂળ પરિસ્થિતિ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે દ્વેષ આમ દરેક અનુભવમાંથી રાગ કે દ્વેષ સામાન્ય રીતે જન્મતા હોય છે આપણે સામાન્ય રીતે આપણી વ્યક્તિગત દુનિયામાં જ રાચતા હોઈએ છીએ અને ઈશ્વરની દુનિયાને જેને વ્યવહારિક જગત કહે છે તેને ભાગ્યે જ તે જેવી છે તેવી જોતા હોઈએ છીએ આપણે તો વ્યવહારિક જગતને બદલે પ્રાતિભાષિક જગતમાં એટલે કે આપણે પોતાના કલ્પના આપણી કલ્પનાના જગતમાં આપણે કરેલા આરોપોમાં જ રથ હોઈએ છીએ ક્યારેક ક્યારેક આ કાલ્પનિક આંતરૃસૃષ્ટિમાંથી મુક્ત થઈને ઈશ્વરની સૃ સૃષ્ટિ જેવી છે તેવી તેને અનુભવીએ છીએ ત્યારે નિરાતનો આનંદનો અનુભવ કરી શકીએ છીએ એટલે એટલે આપણી કાલ્પનિક સૃષ્ટિને બાદ કરતાં ઈશ્વરની જે કુદરતી સૃષ્ટિ છે એ સૃષ્ટિને જેવી છે તેવી આપણે જોઈએ કોઈ પણ પ્રકારના આપણા પૂર્વગ્રહનો વચ્ચે લાવ્યા સિવાય તો આપણને નિરાત અને આનંદનો અનુભવ થાય છે અને એ આનંદ અલૌકિક આનંદ હોય છે કોઈ વખત આપણે કુદરતના સૌંદર્યની મધ્યમાં હોઈએ એટલે આજુબાજુ બધું જ ભરપૂર કુદરતી સૌંદર્ય હોય અને ત્યાં આપણે હોઈએ ત્યારે અથવા તો ગંગાત કિનારે ફરતા ફરતા સામેના પહાડો નિરખતા હોઈએ અને તે સમયે આપણું મન આ બધા આરોપોમાંથી મુક્ત થઈ જાય છે એટલે આપણા મનની અંદર આપણા પોતાના પૂર્વગ્રહો કે હઠાગ્રહ રહેતા નથી પણ આપણે કુદરત સાથે તાદાત્મ્ય સેવીનું સેવન કરીએ છીએ કુદરત સાથે જ ભળી જઈએ છીએ એટલે અપૂર્વ આનંદ મેળવી શકીએ છીએ બધી ચિંતાઓનો બોધ તેના ઉપરથી ઉતરી જાય છે રાગ દ્વેષ સંસાર રાગ દ્વેષ સંસાર જંજારમાંથી તે મુક્ત બની જાય ત્યારે તે સૌંદર્યનો આનંદ પરિપૂર્ણ માણી શકીએ છીએ આ આનંદ ડુંગરાઓના પથ્થરોમાં શું આ આનંદ ડુંગરાઓના પથ્થરોમાં છે કે ગંગાજીના ઠંડા પાણીમાં છે ના બંનેથી બંનેમાંથી કોઈમાં પણ નથી પણ આપણું મન ત્યારે તેની પોતાની બધી ગ્રંથિઓથી મુક્ત છે સગરા રાગ દેશથી મુક્ત છે આપો અમદાવાદનો સંસાર ઘડીભર આપણે વિસરી ગયા છીએ અને તેનો તે આનંદ છે આપણે ઘણો બધો બોધ લઈને ફર્યા કરતા હોઈએ છીએ જ્યારે આપણે આ બોધ ઘડીભર બાજુ પર મૂકી દઈએ ઈશ્વરની સૃષ્ટિનું સૌંદર્ય આપણને આકર્ષી લઈ તેમાં તન્મય બનાવી દે તે જેવું છે તેવું આપણે નિર્ભર રીતે માણી શકીએ ત્યારે આપણે આનંદ અનુભવી શકીએ છીએ સુખ અનુભવી શકીએ છીએ એટલે કે સુખ અને આનંદ એ આપણી અંદર જ પડેલા છે પણ આપણા મનમાં રહેલા આ ષડ રીપો ક્રામ કોધ લોભ મોહ મદ અહંકાર વગેરે એ એના લીધે આપણું મન નિર્મળ હોતું નથી અને તેથી આપણી અંદર રહેલો આનંદ આપણે અનુભવી શકતા નથી સુખના કોઈ પણ અનુભવનું વિશ્લેષણ કરીએ તો સમજાશે કે જ્યારે આપણને સુખનો અનુભવ થાય છે ત્યારે તે સંજોગોમાંથી કે ઘટનાઓમાંથી સુખ સુખ પ્રાપ્ત કર્યું હોય હોય તે ઘટનાઓ નિમિત્તો ભલે બદલાતા રહેતા હોય પરંતુ તે નિમિત્તને કારણે આપણી જે માનસિક સ્થિતિ ઊભી થાય છે જેને આપણે સુખ કહીએ છીએ તે દરેકે દરેક અનુભવમાં સમાન હોય છે એટલે કોઈ પણ અનુભવ હોય પણ એમાં જ્યારે આપણી માનસિક સ્થિતિ સ્થિર હોય મનના વિચારો સ્થિર હોય અને કુદરતી વાતાવરણમાં જ આપણે રચાપચા હોઈએ આપણું મન કુદરતી વાતાવરણમાં જ ગૂંથાઈ જાય તો આપણે આનંદ અનુભવીએ છીએ આ સમયે આપણું મન ઘડીભર રાગ દ્વેષ આદિથી મુક્ત થઈ જાય છે અને આપણને સુખનો અનુભવ થાય છે ત્યારે આપણને લાગે છે કે આ આનંદ પેલા નિમિત્તમાંથી પેલા આ આનંદ પહેલાં નિમિત્તમાંથી જ આવ્યો બહારથી આવ્યો પરંતુ આ આનંદ ખરેખર તો આપણા અંતરમાં જ હોય છે જે પહેલાં રાગદ્વેષરૂપી જીવસૃષ્ટિથી ઢંકાઈ ગયેલો હોય છે અને એટલે રાગ દ્વેષ દૂર થતાં આ આનંદ આપોઆપ પ્રગટ થાય છે અને કોઈ વિષય કે સંજોગોની હાજરીમાં એ પડર એટલે દ્વેષના પડર દૂર થતાં અભિવ્યક્ત થતો હોય છે શું આનંદ અભિવ્યક્ત થતો હોય છે આ ક્ષણે આપણું મન સૃષ્ટિના બોધથી મુક્ત થઈ જતું હોય છે અને તેથી ઈશ્વર સૃષ્ટિ પર જે અધ્યારોપ થતો હતો તેને જે વિકૃત દ્રષ્ટિમાં જોવામાં આવ વિકૃત દ્રષ્ટિમાં જોવામાં આવતી હતી તેને જે વિકૃત દ્રષ્ટિથી જોવામાં આવતું હતું તેને બદલે હવે તે જેવી છે તેવી જ રીતે આપણે માગતા હોઈએ છીએ માટે ઈશ્વરે જે સર્જન કર્યું છે તેને મુક્ત મનથી માગી શકીએ જીવે કરેલ સર્જનથી મુક્ત રહી માણીએ તો હંમેશો આનંદ જ આનંદ છે અને તેથી જ તો જીવસૃષ્ટિના બોધમાંથી મુક્ત જ્ઞાની પુરુષો સદૈવ આનંદમાં રહે છે એટલે જે જ્ઞાની પુરુષો છે એમની જીવસૃષ્ટિ નથી હોતી એટલે એવો તેઓ કામ ક્રોધ લોભ મદ મોહ વગેરેથી અલિપ્ત હોય છે એટલે એમની પાસે ઈશ્વરી સૃષ્ટિ જ હોય છે અને ઈશ્વરી સૃષ્ટિ હોવાને લીધે તેઓ હંમેશા આનંદમાં રહે છે હરિ રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી ત્યાગ કે ન વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય અંતર ઉડી જે ઈચ્છા રહે અંતર ઉડી જે ઈચ્છા રહે te keme kari te daeji tagat ke re vaira tagana taki re vai ragya vina vesli dore vairagya no દેશ રહી ગયો દૂરજી એટલે વૈરાગી લીધા પછી પછી વરાગી જીવન દૂર જતું રહે છે વેશ લીધો રે વૈરાગ્યનો દેશ રહી ગયો દૂરજી मोहि मोह भरपूरजी त्याग वैराग्य विना काम क्रोध लोभ मोहनु काम क्रोध लोभ मोहनुलगी मूळ नय जी सङ्गप्रसङ्गे ते पागरे जो सङ्गे हो हो सङ्गप्रसङ्गे ते पागरे जे जोगभोग नय जी त्याग नटके रे वैराग्यविना करिए कोटि उपाय जी उष्णरते अवनि उपरे બીન દિશે બહાર જી ઘન ઘન વરસે વંદ પાગળે એટલે ઉપર ગમે તેલો તાપ પડ્યો હોય પણ જમીન અંદર જે બીજ પડેલું હોય તે સંગ્રહી રહેતું હોય છે અને એ ક્યારે બહાર નીકળે છે જ્યારે ઘન વરસે એટલે વરસાદ વરસે અને જમીનમાં નરમાશ આવે વિનાશ આવે અને ઉગી નીકળવા જેવું વાતાવરણ ઊભું થાય ત્યારે એ જમીનનું બીજ બહાર ઉગી નીકળતું હોય છે ઘનવર સેવન પાગરે એમ ઇન્દ્રિય વિશે આકાર જી ત્યાગનટ કે રે વૈરાગ્ય વિના એટલે ઇન્દ્રિયોના ભોગો પણ મનની અંદર પડેલા જ હોય છે મનની અંદર અંદર દબાઈને ઇન્દ્રિયના ભોગો રહેલા હોય છે ભલે બહારથી વૈરાગી લીધો હોય પણ અંદર તો મન ભોગ ઈચ્છતું હોય છે અને જ્યારે એ ભોગ ભોગવી શકાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે એ ભોગો આપોઆપ બાર પ્રગટ થતા હોય છે એમ ઇન્દ્રિય વિશે આકાર જી ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના ઘરીએ કોટી ઉપાય चमकदी दे लो हरे ऐं इ विषय संयोग जी चमकेखि दे एम इंद्रिय विषय संयोग जी અ બેટે ભોગવશે ભોગે એટલે ઇન્દ્રિયની અંદર જે વિષયો પડ્યા હોય એ ને જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી આપણે એને ભોગવ ભોગવી શકતા નથી પણ જો એ વિષયો ભોગવવા માંડ્યા તો એ ભોગમાં જ પરિણમે છે એ વિષયો પછી ભોગમાં જ પરિણમે છે એ અભાવ છે બેટે ભોગવશે ભોગજી ત્યાગ નટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી ઉપર અંતર ભજે એમને સરે અરતજી ઉપર ઉપરથી ઇન્દ્રિયોના ભોગોને તજી દીધા હોય પણ અંદર આ ભોગો જીવંત હોય તો એ એ યોગનો સરતો નથી તો એ જે યોગ લીધો ભોગ એ જે સંન્યાસ લીધો હોય સંન્યાસ સફળ થતો નથી ઉપર તજે ને અંતર ભજે એમને સરે જી ભંસો રે ભં આશ્રમથી અંતે કરશે જી ત્યાગ નટ કે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ બગડ્યું દૂધ જી દૂધમાં ખટાશ પડે તો દૂધ બગડી જાય મનની અંદર ભોગના વિચારો આવે તો મન બગડી જાય અને મન બગડી જાય તો સંન્યાસ લાજે સંન્યાસ બગડી જાય ભ્રષ્ટ થયું રે જોગ ભોગતી જેમ બગડ્યું દૂધજી ગયું રે દૂત માહી માખતી પેથયું અશુદ્ધ ચી એટલે આ દૂધ ફાટી જાય તો એનું દહીં પણ નથી બનતું માખણ પણ નથી બનતું કે ઘી પણ નથી બનતું એવી રીતે આ જે ભોગી યોગી જો ભોગી બને તો એ ના સંસારી રહી શકે કે ના સંન્યાસી બની શકે એટલે બાવાના બે બગડે છે परमा जोगिने भोगी परमा, परमा गृहिने त्यागी जी ये नरनो हरे ये नरनो,

प्रथम वैराग्य जेने प्रगी त्यजे सकल संसारी राज साज सुख सम्पत्ति मेले माल भण्डार जी प्रथम वैराग्य जिने प्रगटे। असन वसन भूषण सजा अरे असन वसनभूषण सजा एथी उतारे मन जी। અંતરવૈરાગ્ય વૈરાગ્ય જેને ઉપજે જે ધુવન છે વનજી એટલે કે જેને અન સારું સારું ખોરાક ખાવાનું સારા સારા વસ્ત્રો આભૂષણો વગેરેને મનથી તજી દીધા છે અને જેના મનમાં વૈરાગ્ય છે એ વ્યક્તિ વસ્તી મોથી જંગલમાં એટલે એકાંતમાં જઈને રહેતો હોય છે અંતર વૈરાગ્ય જેને ઉપજે છે વનજી પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે ધજે સકળ સંસારજી સપ ધાતુ સુણ લગી સપ ધાતુ સુર લગી વાચે નહી તે વાસણ જી ગામ ભોગ તે ગમે નહીં હિ અરમાં આસન सत धातु सुवर लगी दैते दही ते वासन भोगते गमे नै इच्छ अरङ्गमासन जी प्रथम वैराग्य जिने प्रगटे जी सकल संसार जी मात तात सुर्थ संबंधी मात तात सुत संबंधी तजे भगिनी ने जी नारी गमे दीठी नयने त्रोडे सौष सगायि जि नारी न दिठे नारी न गमे दिठि नयने त्रोडे सौष सगायि जी પ્રથમ વૈરાગ્ય જેને સાંપળે તકળ સંસાર ની એઠ લાતજી નરની સરે વરતોલીજી अरे एटलात जी नी सरे वर्तोलिये विष जी सुख दुख सहे शरीर देखे देश विदेश जी सुख दुख शरीर ने, દેખ દેશ વિદેશ જી પ્રથમ વૈરાગ્ય જીને પ્રગતિ તકળ સંસાર જી પાચી તાકી વેસ કોઈ થાન કે पासि था स्थान के जो सुन्दर जगाजे निष्कुरानन्दे नो हरे निष्कुरा नन्दे नो वरतो न रे वैराग्य जथम वैराग्य जने सापे संसार जी वैराग्य ने रे गया take re ate tayare ji man mo tai ite marava thud va dhanar ji bai ragne devi ganega ઉપરાને અબા ઉપરનારે અબાવથી ટકે નહીં કદીક જી પાંચ વેરી પ્રચંડ છે અધિક એકથી એક જી Vairagane Devi Gane Gaya Taki Rehya Tayare Ji Kata Pita Suta Jagata Vasavu Veri Nivasa Ji જોતા સોંતા બોલતા હરે જોતા સોંતા બોલતા તેનો કરવો તપાસ જી વૈરાગને રેવી ગન ગયા તાકી રહ્યા છે તૈયાર જી Tapashavi na je tyagi yu, tapashavi je tyagi Hore kari hai ajor ji, te koi daale kachvai nei, te koi daale kachvai nei,

કરીએ તન મન ત્યાગજી એટલે રાગ દ્વેષ અને ભોગોનો તન મનથી ત્યાગ કરવો જોઈએ અંતર ઊંડા અભાવથી કરીએ તન મન ત્યાગજી પાછી ભરી પછી ભરીએ પગલા એટલે કામ ક્રોધ ક્લોભ એને તજીને પછી આગળ વધવું જોઈએ પછી ભરીએ પગલા તો ના વસે વૈરાગ્યજી વૈરાગ્યને રેવી ઘન ગયા તાકી રહ્યા તૈયાર જી Sāti kāraj sarvi sare Kāti rāti nahi rāma ji Ar sāti kāraj sarvi sare Kāti rāti nahi rāma ji Nishkuranan kai na ki jiye

त्या ताकीरया तया जी ताकीरया जि ॐ कृष्ण शरणं मम रे कृष्ण शरणं मम रे कृष्ण शरणं मम रे कृष्णशरणं मम रेकृष्णशरणं मम हरे कृष्णशरणं मम रे कृष्णशरणं मम हरे कृष्णशरणं मम हरे कृष्णशरणं मम हरे कृष्णशरणं मम रेकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण